ના કેન્દ્ર તરીકે સુરતની પ્રશંસા કરનાર વલી ગુજરાતી અને સુરત વિશે મસનવી. ગુજરાતી ભાષા પર ઉર્દુ ભાષાનો પ્રભાવ છે એ જાણીતું છે અને તેથી જ ઉર્દુ ભાષાના શાયર શાહ મુહમ્મદ વલી ઉલ્લાહ, જેઓનું ઉપનામ વલી હતું અને તેઓ વલી ગુજરાતી તરીકે પણ ઓળખાયા. તેઓના મૂળ વતન વિશે મત મતાંતર છે, પરંતુ એક મત પ્રમાણે વલી ગુજરાતના હતા અને તેમનું વતન અમદાવાદ હતું. એવું પણ કહેવાય છે કે ઉર્દુ સાહિત્યની શરૂઆત વલીથી થઈ હતી, પરંતુ આપણે વિવાદથી દૂર રહી વલીએ લખેલું સુરત વિશેનું પ્રશંસાત્મક કાવ્ય મસનવી દર તારીફે શહેરે સુરતની વાત કરીશું. મસનવી એ એક ઉર્દુ કાવ્ય પ્રકાર છે અને એ ઉર્દુ કાવ્યમાં વલી ગુજરાતીએ સુરત શહેરની પ્રશંસા કરી છે. 94 પંક્તિઓના લાંબા પ્રશસ્તિ કાવ્યમાં રસપ્રદ વર્ણન છે, તેનો સારાંશ જોઈએ. શહેરોમાં એક અજબ સુંદર શહેર છે જે આખી દુનિયાનું કેન્દ્ર છે. તે શહેરનું નામ સુરત મશહૂર રહે અને જેના દર્શનથી બધા જ દુઃખ દૂર થઈ જાય છે. જાણે તે જગતની આંખનું તેજ છે અને આ તેજને કોઈની નજર ના લાગે. આ શહેર જેમ દેશમાંનું ચુનંદુ શહેર છે તેમ તે સુંદરતાની ખાણ છે. જગમાં તેની સુંદરતા સાંભળીને સૂર્ય ધ્રુજ્યો અને મોજા ઉછળતા સમુદ્રની નસે નસમાં ધ્રુજારી વ્યાપી. તેની એક બાજુ તાપી નદી છે જેને જોવા દુનિયા આતુર છે. નદીએ શરમથી પોતાનું આખું શરીર પાણી કરી નાખ્યું છે અને તે પોતાના પરસેવામાં ડૂબી ગઈ. નદી હંમેશા શહેરના અને સમુદ્રના પડખામાં રહે છે. તેના પાણીમાં અમૃતનો ગુણ છે અને તેની હવા કાશ્મીરની યાદ અપાવે છે. સવારે અને સાંજે ત્યાં ઘણા લોકો જપ કરતા કરતા સ્નાન કરે છે. ત્યાં એક અજબ વ્યવસ્થિત કિલ્લો છે જે દુનિયાની વીંટીમાં નંગ જેવો છે. કિલ્લાની નજીક ત્યાં એક મોટો ઓવારો છે જ્યાં હંમેશા સુંદરીઓનો મેળો જામ્યો હોય છે. તેની આજુબાજુ આરામ કરવાની જગ્યા રહે છે. ત્યાં દરરોજ સાંજે એક જાદુઈ બાગ રચાય છે. ઓ બુલબુલ, પવિત્ર દ્રષ્ટિથી જો, ખરાબ નજરથી દૂર રહે. બધી બાજુએ ગાલોના ફૂલ ખીલેલા છે અને દરેક ફૂલની પાસે વાળની લટો છે. જે કોઈ તેઓના ગાલોના બાગને જુએ છે, જે જોતા વેત જ તલ્લીન થઈ જાય છે, કારણ કે તેઓ નિખાલસતાની મૂર્તિ હોય પવિત્રતા છે. સુરત સત્યનું પ્રતીક છે, કારણ કે ત્યાં વિદ્વાન લોકો વસે છે. કુલિંકામાં તે મક્કાનું દ્વાર છે, તેથી આખા દેશ પર તેનો સિક્કો છે. લોકોએ એક શહેર એક દેશ જોયા હશે, પરંતુ આવી ફળદ્રુપ જગ્યા જોઈ નહીં હોય, કારણ કે એની અંદર એવા વેપારીઓ છે જેમની તોલે એક ધનવાન પણ ન આવી શકે. ત્યાં એટલા જુદા જુદા ધર્મના આચાર વિચાર અને જુદા જુદા લોકોથી ભરપૂર છે કે ત્યાંનો દરેક માણસ એક કિંમતી મૂર્તિ છે. ત્યાંના યુવાનોમાં સૌંદર્યની પૂર્ણતા છે, પણ સ્ત્રીઓ તેથી એ વધારે સુંદર છે. આનાથી પણ વિશેષ રીતે વલી ગુજરાતીએ સુરતના વિવિધ પાસાઓની અદ્ભુત શૈલીમાં અવર્ણનીય પ્રશંસા કરી છે.